હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું નિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે હું પણ બનીશ કોર્ટ કર્મચારી લેક્ચર ચાર છે એમાં બે મોડેલ પેપર આવી ગયા છે એક લેક્ચર રમતગમતનો આવી ગયો છે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયું હોય તે પ્લે લિસ્ટમાં લેક્ચર આપેલા છે જે તમે જોઈ શકો છો બરાબર છે એ પહેલાં પણ બેલીપના આપણે ઘણા લેક્ચર લીધેલા છે પણ આપણે જે સિરીઝ ચાલુ કરી છે હું પણ બનીશ કોટ કર્મચારી એના આ ચોથો લેક્ચર છે એમાં આપણે જોવાના છીએ કોમ્પ્યુટર વિશે વિસ્તૃત માહિતી જે તમને વીસ માર્ક રોકડા પરીક્ષામાં પૂછાય એટલે આવડી જશે બરોબર છે તો ખાસ યાદ રાખજો હું પણ બનીશ કોર્ટ કોર્ટ કર્મચારી બરાબર છે બેલીફ અને પટ્ટાવાળા બંને માટે તમને કંઈકને કંઈક ઉપયોગી નિવડશે જે તમારો સિલેબસમાં કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો છે એમાં તમને ઉપયોગી નિવડશે બરાબર છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો બરાબર છે ત્યાં પીડીએફ આપવામાં આવશે બરાબર છે પહેલાં આપણે ત્રણ પ્રશ્નો જોઈએ પછી પદ્ધતિ જોઈએ કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો કે લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે એમ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે એબેક્સ એબેક્સ એ સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર છે જો તમને પરીક્ષામાં પૂછે કે કોમ્પ્યુટર જગતના પિતા કોણ છે તો અહીંયા તમારો આન્સર આવશે ચાર્લ્સ બાબેજ એ કોમ્પ્યુટર જગતના પિતા છે બરાબર છે ઓકે હવે બીજા પ્રશ્ન આપણે છે એ પહેલાં પદ્ધતિ જોઈ લઈએ પછી લાસ્ટમાં જોઈશું પરફેક્ટ વર્ક લેટિન ભાષાનો શબ્દ છે કોમ્પ્યુટેરા એના પરથી ટુ કોમ્પ્યુટ અને એના પરથી કોમ્પ્યુટર ખાસ યાદ રાખજો બરાબર છે તમને પરીક્ષામાં પૂછે કે કોમ્પ્યુટર કયા શબ્દ પરથી ઉતર્યા છે કે લેટિન ભાષાના શબ્દ કોમ્પ્યુટેરા કોમ્પ્યુટર પરથી કોમ્પ્યુટ અને કોમ્પ્યુટર કોમ્પ્યુટરની શોધનો મૂળભૂત હેતુ શું હતો ઝડપી ગણતરી માટેનો હતો કોમ્પ્યુટર છે એ બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર છે તમને પરીક્ષામાં પૂછે કે કોમ્પ્યુટરની શોધનો મૂળભૂત હેતુ કયો હતો તો શું આવે ઝડપી ગણતરી કરવી એનો મૂળભૂત હેતુ હતો એને પૂછે કે કોમ્પ્યુટર કેવું યંત્ર છે તો કે બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર છે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ એબેક્સ સૌપ્રથમ એબેક્સની શોધ કોણે કરી પૂછે તો કે બેબી લોનિયા

તમને કોઈ પણ કોમેન્ટ હોય મને જરૂર કોમેન્ટ કરજો હું તેનો આન્સર આપીશ બરોબર છે એની ડાઉટ કોઈ પણ હોય એમ હું તમારા પ્રશ્નનું તાત્કાલિક સોલ્યુશન લાવી એટલે તમે મું નહીં બરોબર છે કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો પછી આવશે નેપિયન્સ બોન્જ બરાબર છે નેપિયર બોન્જ નેપિયન્સ બોન્ઝની શોધ કોણે કરી નેપિયર્સ બોન્જ શોધક હતો જોન નેપિયર્સ ક્યાંનો હતો સ્કોટલેન્ડ નો હતો શેનો ઉપયોગ થતો એમાં હાડકાનો ઉપયોગ થતો એમાં ડેસીમલ અંક કયા હતા ઝીરોથી નવ યુનિવર્સલ અંક આ તમને જે માત્ર મેઇન પોઈન્ટ છે ને યાદ રાખો જેવા એ વાત સમજાવ્યો છે બરાબર નેપિયર્સ બોન્જની શોધ કોને કરી જોન નેપિયર એ ક્યાં ન હતો સ્કોટલેન્ડનો તેમાં શાનો ઉપયોગ થાય છે હાડકાનો ઉપયોગ થયો છે એમાં ડેસિબલ અંક આપેલા છે ઝીરોથી નવ એટલે કે યુનિવર્સલ અંક ત્યારબાદ નેક્સ્ટ સમજાઈ ગયો બરોબર છે પછી આવશે સ્લાઇડ રૂલ સ્લાઇડ રૂલ ફૂટપટ્ટી એનો શોધક કોણ હતો વિલિયમ ઓડ્રિટ ક્યાંનો હતો જર્મનીનો સ્લાઇડ રૂલ એટલે કે આપણે ફૂટપટ્ટી કહીએ ત્યાં એનો શોધક હતો વિલિયમ ઓડ્રેટ એ જર્મનીનો હતો ત્યારબાદ આવશે પાસ્કલાઇન પાસ્કલાઇનનો શોધો હતો બ્લેઝ પાસ્કલ ફ્રાન્સનો હતો બરાબર છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર મશીન બરાબર છે પાસ્કલાઇન તમને પરીક્ષામાં પૂછે કે પાસક્લાઇનને શોધો કોણ હતો કે બ્લેઝ પાસ્કલ ક્યાંના હતા કે ફ્રાન્સના હતા તમને એમ પણ પૂછે કે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર મશીન કયું છે તો શું આવશે પાસ્કલાઇન પછી આવશે પંચ કાર્ડ પંચ કાર્ડનો ઉપયોગ કોણે કર્યો તો કે જે કાર્ડ લૂમ ને પંચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો ક્યાં હતો હતો કે ફ્રાન્સના હતા કાર્ડ લો બરાબર છે તો ખાસ યાદ રાખજો સ્લાઇડ રૂટ એટલે કે ફૂટપટ્ટી વિલિયમ ઓડ્રિડ જર્મની ફાસ લાઇનનો શોધો બેઝ પાસ કલ પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર મશીન લાઇન પંચ કાર્ડનો ઉપયોગ કરનાર જે કાર્ડ લો ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ડિફરન્સ એન્જિન નો શોધો કોણ હતો ચાર્જ બાબ ઇંગ્લેન્ડ બરોબર ચાર્લ્સ બેબેઝ ઇંગ્લેન્ડ ત્યારબાદ એનાલિટિક એન્જિન એટલે કે એ જ આવશે ડિફરન્સ એન્જિન છે ને એને એનાલિટિક એન્જિન પણ કહેવામાં આવે છે ચાર્લ્સ બેબેઝ એટલે કે ઇંગ્લેન્ડનો હતો એમણે એની શોધ કરી હતી ડિફરન્સ એન્જિન કે એનાલિટિક એન્જિન અને સિદ્ધાર્થ શું હતો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ કોમ્પ્યુટર જગતના પિતા કોને કહેવામાં આવે છે ચાર્લ્સ બેબેઝને તમને ડિફરન્સ એન્જિનનું બીજું નામ પૂછે તો કે એનાલિટિક એન્જિન કહેવામાં આવે એના શોધક હતા ચાર્લ્સ બેબેઝ ઇંગ્લેન્ડ એમનો સિદ્ધાંત શું છે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ અને ચાર્લ્સ બેબેઝ છે એ કોમ્પ્યુટરના પિતા છે કોમ્પ્યુટર જગતના પિતા છે બરાબર છે ખાસ યાદ રાખજો આ તમામ તમને વન લાઇનરમાં પૂછી શકે બહુ મોસ્ટ આઈપી પૂછાય એવા પ્રશ્નો છે ત્યારબાદ આવશે કોમ્પ્યુટર પ્રોગ્રામ એનાલિટિક ઇન્જિન પ્લસ પંચ કાર્ડ એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામ સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ કોને બનાવ્યો હતો અગસ્ટ અઢાર બાઇનરી અંકના શોધક કોણ છે અગસ્ટ અઢાર અને ગોડ ફ્રીડ લેબનીઝ બરાબર છે તમને પરીક્ષામાં પૂછે કે કોમ્પ્યુટર પ્રોગ્રામ સૌ બનાવનાર કોણ હતા તો કે અગસ્ટ અઢાર પછી તમને એમ પણ પૂછે કે બાઇનરી અંકના શોધક કોણ હતા તો કે અગસ્ટ અઢાર અને ગોડ ફ્રીડ લેબનીઝ બરાબર છે કોમ્પ્યુટર પ્રોગ્રામ એટલે શું આવે તો કે એનાલિટિક એન્જિન પ્લસ પંચકાળ એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામ હવે મારા ખ્યાલ પ્રમાણે કોઈને ડાઉટ રહેતો નથી બરાબર છે ખાસ યાદ રાખજો આટલું યાદ રાખવાનું છે સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર ઓગસ્ટ અઢાર બાયની રેન્કના શોધન ઓગસ્ટ અઢાર અને ગોડફ્રીડ લેબની ટેબ્યુલેટિંગ મશીનનો શોધ કોણે કરી હતી હાર્મોન હલ્લાર્થ ક્યાંનો હતો યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા પ્રથમ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ મશીન આ ટેબ્યુલેટિંગ મશીન છે ને એની વાત છે બરાબર છે યુએસએ ને આયસરે છ કરોડ વસ્તી ગણતરી કરી હતી એમણે બોલો ડેટા સગ્રહ કરવા માટેની કંપની કઈ છે તો કે આઈ આઈબીએમનું પૂરું નામ પૂછે તો આવડું જ જોઈએ કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ બરાબર છે આ ખાસ મોસ્ટ આઈમપી પૂછાય તેવા પ્રશ્નો તમને પૂછાશે બરાબર બરાબર છે આ તો આપણે જોઈ ગયા કે કોમ્પ્યુટરનો શબ્દ કઈ ભાષા પરથી તો કે લેટિન ભાષા સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર એબેક્સ કોમ્પ્યુટર જગતના પિતા ચાર્લ્સ બાબેજ બેસ્ટ ત્યારબાદ બસ હવે આવી ગયું સૌ પ્રથમ પ્રોગ્રામ બનાવવાનું અગસ્ટ અઢા મેં તમને કીધું એમ સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ મશીન ટેબલિટ નાઇટિંગ મશીન આઈબીએમનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન બરાબર છે તો આ તો આપણો કોમ્પ્યુટરનો પ્રથમ લેક્ચર બરાબર અને આમ આપણો હું પણ બનીશ કોર્ટ કર્મચારીનો આ ચોથો લેક્ચર છે મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમામ લેક્ચરની માહિતી તમને મળી રહે મળીએ આપણે નેક્સ્ટ લેક્ લેક્ચરમાં એમાં આપણે એકસાથે સાથે એકસો ને પચાસ જેટલા વન નાઇનર કોમ્પ્યુટરના પ્રશ્નો લાવીશું જે તમને મોસ્ટ હેપી પરીક્ષામાં પૂછે તેવા પ્રશ્નો હશે બરોબર થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં